नमस्कार विद्यार्थी मित्रों, આગળનો પાઠ ભીણા ત્યારબાદ આવે છે સાંધિક રમતો. શિર પાઠ નંબર 14, પાઠનું નામ છે વોલીબોલ. તો વોલીબોલની અંદર આપણે જોઈએ તો પહેલાં જોઈએ તો પ્રસ્તાવના, તો પ્રસ્તાવની અંદર જોઈએ તો વોલીબોલ એક એવી આંતરરાષ્ટ્રીય રમત છે જે ખુલ્લા મેદાનમાં તેમજ જિમ્નેશિયમ અંદર ઇન્ડોર એમ બંને સ્થાને સારી રીતે રમી શકાય છે. શું કીધું? વોલીબોલ રમત એ ખુલ્લા મેદાનમાં પણ આપણે રમી શકીએ અને જિમ્નેશિયમ મોટો હોલ હોય બરાબર તેને ઇન્ડોર મેદાન કહેવાય, તો ઇન્ડોરની અંદર આપણે સારી રીતે રમી શકીએ. તો એની અંદર 1985માં વોલીબોલ રમતની શરૂઆત કરવાનો શ્રેય અમેરિકાના પ્રો વિલિયમ જી મોર્ગનને ફાળે દે છે. શું કીધું? વોલીબોલની શરૂઆત ક્યારે થઈ? તો વોલીબોલની શરૂઆત 1985ની અંદર અમેરિકામાં એક છે વિલિયમ જો મોર્ગને, બરાબર એ નામનો માણસ હતો, એણે આ વોલીબોલની રમતની શરૂઆત કરી. તો આ રમતના પ્રસાર અને પ્રસારનું કાર્ય YMCA સંસ્થાએ કર્યું. શું કીધું? આ રમતનો પ્રસાર અને ધીરે ધીરે રમતના બહાર ફેલાવો કોઈ કર્યું YMCA સંસ્થાએ કર્યું છે. તો અમેરિકામાં ખૂબ જ સામાન્ય સ્તરે શરૂ થયેલી આ રમતનો આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ઝડપથી વિકાસ થવા માંડ્યો છે. શું કીધું? આ રમત ખૂબ જ સામાન્ય સ્તરે શરૂ થયેલી છે અને આ રમત આપણે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ખૂબ જ ઝડપથી રમતનો વિકાસ થયો છે. આંતરરાષ્ટ્રીય લેવલે આ રમતો રમાય છે. તો જોઈએ તો ઈસવીસન 1937માં બર્લિન ઓલિમ્પિકમાં આ રમતનું નિદર્શન યોજાયું છે અને ઈસવીસન 1964માં જાપાન ટોક્યો મુકામે યોજવામાં આવેલ ઓલિમ્પિક રમતોત્સવમાં તેનો સ્પર્ધાત્મક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો. શું કીધું? તો ઈસવીસન 1937 બર્લિન ઓલિમ્પિકમાં રમતનું નિદર્શન યોજાય. શું કીધું? બર્લિન ઓલિમ્પિકમાં છે ને તો આ રમતનું નિદર્શન, એટલે આ રમતને સ્થાન આપવામાં આવ્યું. તો 1964માં જાપાન મુકામે 1964ની અંદર જાપાનમાં ટોક્યો મુકામે આ રમત યોજવામાં આવી, એટલે રમાડવામાં આવી ઓલિમ્પિકની અંદર. પછી તેનો સ્પર્ધાત્મક રમત તરીકે સમાવેશ કર્યો, બરાબર. એની પછી આ રમતને ધીમે ધીમે શરૂઆત એનો વિકાસ થયો, ધીરે ધીરે સ્પર્ધા તરીકે આ રમતને રમવા માંડી છે. તો ભારતમાં સૌપ્રથમ વોલીબોલ રમતની શરૂઆત YMCA ભારતમાં ભારત શાખાએ કરી. શું કીધું? સૌપ્રથમ ભારતની અંદર વોલીબોલ રમતની શરૂઆત YMCA શરૂ કરી. તો ઈસવીસન 1950માં રાષ્ટ્રીય વોલીબોલ ફેડરેશન સ્થાપના કરવામાં આવી. શું કીધું? રાષ્ટ્રીય ફેડરેશનની સ્થાપના ક્યારે? તો 1950ની અંદર ભારતની અંદર વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. તો ઈસવીસન 1956માં એશિયન વોલીબોલ ફેડરેશન સ્થાપના કરવામાં આવી. શું કીધું? 1956માં એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. તો ઈસવીસન 1955માં પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ જાપાનમાં ટોક્યો મુકામે યોજવામાં આવી. શું કીધું? પ્રથમ એશિયન ઓલિમ્પિક, બરાબર, એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ જ્યારે જાપાનની અંદર યોજવામાં આવી, તો આ ચેમ્પિયનશિપ ભારતે જીતી લીધી. શું કીધું? આજ આ જ્યારે જાપાનમાં યોજવામાં આવી ત્યારે આ વોલીબોલની રમત આપણે ચેમ્પિયનશિપ ભારતે આ મેચ જીતી હતી. ઈસવીસન 1958માં ટોક્યો મુકામે આયોજિત ત્રીજા એશિયન રમોત્સવ વોલીબોલમાં સમાવેશ કરવામાં આવી. શું કીધું? આ ત્રીજા એશિયન ગેમની અંદર, બરાબર, એશિયન ગેમ છે અને રમોત્સવની અંદર વોલીબોલ રમતને અંદર રમત તરીકે એનો સમાવેશ કરવામાં આવ્યો. પછી ગુજરાતમાં વોલીબોલ રમત ભાઈઓ તેમજ બહેનો ખૂબ જ લોકપ્રિય છે. શું કીધું? ગુજરાતની અંદર ભાઈઓ તથા બહેનો માટે આ લોકપ્રિય, બરાબર, લોકોને ગમતી આ એક જ રમત. આ રમત બધાને ધીરે ધીરે બધાને લોકોને ગમતી, તેને ધીરે ધીરે બધાને આવડતી ગઈ. પછી ગુજરાતમાં શહેરોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વોલીબોલની ઘણી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. શું કીધું? ગુજરાતના ઘણા મોટા મોટા શહેરોની આ વોલીબોલની સ્પર્ધાઓ જોઈ તો વોલીબોલની મેચો રમવામાં આવે છે અને સ્પર્ધાઓ પણ યોજાય છે દરેક સાંધિક રમતોની અંદર. તો પહેલાં જોઈએ તો વોલીબોલની અંદર મેદાનનો પરિચય. તો વોલીબોલના રમતના મેદાનની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 9 મીટર હોય છે. શું કીધું? વોલીબોલની મેદાનની લંબાઈ 18 મીટર હોય છે અને પહોળાઈ 9 મીટર હોય છે. 7 મીટર જેટલી ઊંચાઈ સુધી ઉપરના બાજુ ખુલ્લી હોવી જોઈએ. શું કીધું? બાકીની જે 7 મીટરની જગ્યા ઉપરની બાજુ, 7 મીટરની જગ્યા એટલે ઉપરની બાજુ ખુલ્લી જગ્યા હોવી જોઈએ, જેથી કરીને કે ઉપરની બાજુ કાંઈ કોઈ ઝાડવા ન હોય, બીજે કંઈ નડતરૂપ કે વસ્તુ હોવી જોઈએ નહીં. પછી બીજું તો મેદાનની રેખાઓ 5 સેમી પહોળી અને તે મેદાનના ભાગરૂપે હોય છે. શું કીધું? મેદાનની અંદર એની રેખા છે, બરાબર, લાઈનો છે, 5 સેન્ટીમીટર પહોળી હોવી જોઈએ. પછી ત્રીજી છે મેદાનની મધ્યમાં નેટ નીચે 5
નેટની નીચે 5 સેમી પહોળી મેદાનમાં 2 સરખા ભાગ કરીને રેખાની મધ્ય રેખા કહે છે. શું કીધું? મેદાનની મધ્યની નેટની નીચે 5 સેમી જેટલી રેખા દોરવામાં આવે, પછી મેદાનની 2 સરખા ભાગ કરી નાખવામાં આવે અને તેને મધ્ય રેખા કહેવામાં આવે. પછી તે મધ્ય રેખાની બાજુમાં બંને બાજુ 3 મીટર દૂર અને 5 સેમી પહોળીની સમાંતર દોરેલી રેખાઓ આક્રમણ રેખા કહેવામાં આવે. શું કીધું? બરાબર નેટની નીચે જે મધ્ય રેખા છે એ મેદાનની બંને બાજુ 3-3 મીટરને રેખા દોરવામાં આવે છે, એને આક્રમણ રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આ આક્રમણ રેખા એ મધ્ય રેખા વચ્ચેનો પ્રદેશ આક્રમક પ્રદેશ કહેવામાં આવે છે. શું કીધું? આ આક્રમણ રેખા અને મધ્ય રેખા વચ્ચેનો પ્રદેશ એને આક્રમક પ્રદેશ કહેવામાં આવે છે. આક્રમણ રેખાની બહારની બંને બાજુ 1.75 મીટર તૂટક રેખા દ્વારા લંબાવવામાં આવે છે. શું કીધું? આક્રમણ રેખાની બહારની બાજુ બંને બાજુમાં આક્રમક રેખા એટલે તૂટક ટૂંક ડાકડે તો આપણે લીટા લીટા જે દોરી એટલે લીટા તરીકે લાઈન બરાબર તેને તૂટક રેખા દ્વારા લંબાવવામાં આવે છે. તૂટક રેખા કહેવામાં આવે છે. પછી છે 5મું, અંતરેખાની 20 સેન્ટીમીટર દૂર બાજુ રેખાને 15 સેન્ટીમીટર લંબાવવામાં આવે છે. અંતરેખ અને લંબાવેલ રેખાને વચ્ચેનો પ્રદેશ સર્વિસ પ્રદેશ એરિયા કહેવામાં આવે છે. શું કીધું? અંતરેખાની 20 સેન્ટીમીટર બરાબર અંતરેખા છે બરાબર હાવ એન્ડ લાઇન બરાબર જે છેલ્લી મેદાન લાઇન છે એની અંદર 20 સેમી જેટલું જે કોષ્ટક દોરવાનું એને સર્વિસ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો તો આપણે જોઈએ તો પહેલાં મેદાન ઉપરની જે લખ્યું એ મુજબ આપણે દોર્યું છે બરાબર. તો જોઈએ તો બધા મેદાનના માપ અને લાઇનો રેખા છે, જો પહેલી છે અંતરેખા, પછી આક્રમણ રેખા, પછી મધ્યમ રેખા, એ જ રીતે સેમ આ બાજુ પછી 9 મીટર મેદાનની પહોળાઈ છે અને 18 મીટર મેદાનની લંબાઈ છે બરાબર. આમાં 2 મીટર અડધો દૂર રખેલું છે, 9 મીટર આ બાજુ, 9 મીટર આ બાજુ, પછી ઓલામાં 9 મીટર આમ છે બરાબર. ત્યાર પછી છે મેદાનની અંદર, ત્યાર પછી આવે છે આપણા રમતની અંદર સાધનોનો પરિચય. તો સાધનોનો પરિચય બરાબર, તો કોઈપણ આપણે કોઈપણ સાંધિક રમતો જોઈએ તો બધી સાધનોનો ઉપયોગ થતો, એક જોઈએ તો આપણે કબડ્ડી એવી રમત છે કે એની અંદર સાધનોનો ઉપયોગ થતો નથી, માત્ર મેદાન જેવા બરાબર. બાકી બધા રમતની અંદર સાધનો ઉપયોગ, દાખલા કે ખોખોમાં જોઉં તો પોલનો ઉપયોગ કરવામાં, કોઈ બોલની રમત જોઈએ તેમાં બોલનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ બીજું બોલની રમત બોલનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ વ્યક્તિગત રમત તો ટેબલ ટેનિસ તેનો ટેનિસનો ઉપયોગ, બેડમિન્ટન તો તેના ફૂલ રેકેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ રીતે આ મેદાનની અંદર સાધનોનો પરિચય. તો આની વોલીબોલની અંદર ઘણા બધા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ તો પહેલો છે થાંભલા, તો બંને બાજુ થાંભલા લગાવવામાં આવે છે. તો નેટને બાંધવા માટે થાંભલા મધ્ય રેખાની સીધમાં બાજુ રેખાથી 1 મીટર દૂર લગાવવામાં આવે છે. શું કીધું? મધ્ય રેખાથી બાજુએથી 1 મીટર દૂર લગાવવામાં આવે છે, જે જમીનથી 2.55 મીટર ઊંચાઈના ગોળ અને લીછા હોય છે. શું કીધું? જમીનથી 2.55 મીટર જેટલા ઊંચા હોવા જોઈએ, એટલે જમીન એટલી નેટ ઊંચી હોવી છે બરાબર. જમીનથી જે નેટ 2.55 સુધી ઊંચી આપણે બાંધવી જોઈએ. પછી જમીનથી 2.55 જેટલા મીટર આખા પોલ તમારા હોવા જોઈએ, આખા પોલનું માપ છે 2.55 મીટર. પછી એમાં પછી આવે છે નેટ, તો 1 મીટર પહોળીને 9.50 મીટર લાંબી અને 10 સેમીના ચોરસ ખાનાવાળી નેટ હોય છે. શું કીધું? નેટની લંબાઈ, તો શું કીધું? 1 મીટર પહોળી અને 9.50 મીટર લાંબી, અને જે નેટનાવાળા જે ખાના છે બરાબર એને 10 સેમી જેટલા ચોરસ ખાનાવાળી હોવી જોઈએ, ખાનાનું માપ 10 સેન્ટીમીટર હોવું જોઈએ. તો તે લંબાઈની ઉપરના છેડા 5 સેમી કેનવાસ કપડાથી સીવી લેવામાં આવે. શું કીધું? તે લંબાઈના છેડા ઉપરના છેડા 5 સેન્ટીમીટર હોવા જોઈએ, તે છેડાને કેનવાસના કપડાથી સીવી લેવામાં આવે છે, જેથી તેમાંથી જાડો તાર અથવા તો દોરડું પસાર કરી શકાય છે. શું કીધું? તે કેનવાસથી તમે સીવી લો બરાબર, તેની અંદરથી જાડો તાર અથવા તો દોરડું પસાર કરી શકાય, તો એને શું કહેવાય, સરખી રીતે આપણે બાંધી શકાય. તો નીચેના છેડે કેનવાસ વગર ચોરસ ખાનામાંથી પસાર થાય છે તે બંને થાંભલા સુધી દોરડું લગાવવામાં આવે છે. શું કીધું? હમણાં આગળ મેં બોલ્યું એમ બરાબર, એને કેનવાસથી જે દોરડું પસાર થાય છે બરાબર, તે જે બંને છેડાથી પોલ સાથે થાંભલા સાથે તમે સરખી રીતે નેટને બાંધી શકો. હવે આવે છે મિત્રો જે ત્રીજું છે દર્શક પટા. તો નેટ ઉપર બંને બાજુ જે રેખા અને મધ્ય રેખા કાટખૂણે દર્શક પટ્ટાઓ રાખવામાં આવે છે. શું કીધું? નેટની કાટખૂણે દર્શક પટ્ટાઓ રાખવામાં આવે છે. તો
તે સફેદ રંગના હોય છે. કેવા તે સફેદ રંગના, જે એક મીટર લાંબા અને 5 સેન્ટીમીટર પહોળા હોય છે. તે દર્શકપટા નેટને ભાગરૂપે ગણાય છે. શું કીધું? દર્શકપટા એ ક્યાં જે સફેદ રંગના હોય છે, તે 1 મીટર લાંબા અને 5 સેન્ટીમીટર પહોળા. તમે જોઈ જો બે આ નેટ છે મેદાનની અંદર, તમે જોયો હશો બરાબર. તો મેદાનની અંદર બે બાજુ જો થઈ રીતે આમ દર્શકપટા બરાબર, બે કાળી લાઇન છે એની વચ્ચે છે દર્શકપટા કહેવામાં આવે છે બરાબર. જો એરોમાં લખેલું છે દર્શકપટા. તે પછી ત્યાર પછી છે એન્ટેના. તો એન્ટેના છે તો 1.80 મીટર લાંબી અને 10 મિલીમીટરની વ્યાસવાળી ગોળ ફાઇબરનું ગ્લાસ અથવા તેના જેવી પદાર્થની બનાવટવાળી હોય છે. શું કીધું? તો એન્ટેના લંબાઈ કેટલી છે? 1.80 મીટર. તે કેવી હોય છે? 10 મિલીમીટરની વ્યાસવાળી બરાબર. એટલે એનો જે પરિઘ હોય 10 મિલીમીટરનો વ્યાસ એટલે એનો ગોળાય બરાબર. તે ફાઇબરની અથવા ગ્લાસ અથવા તેના જેવા પદાર્થની બનાવેલી હોય છે. પછી એન્ટેના દર્શકપટાની બહારની ધાર પર નેટ ઉપર બંને છેડે વિરુદ્ધ બાજુ એવી રીતે લગાડવામાં આવે છે, જે કે 80 સેન્ટીમીટર એન્ટેના નેટથી ઉપર રહે છે. શું કીધું? એન્ટેના બંને દર્શકપટાની બહારની બાજુ બરાબર, દર્શકપટાની બહારની બાજુ એને બાંધવામાં આવે છે બરાબર, નેટની બંને છેડે. પછી એન્ટેના 10 સેન્ટીમીટરની અંતરે લાલ અને સફેદ રંગના રંગવામાં આવે છે અથવા બે ભિન્ન ઘેરા રંગથી રંગવામાં આવે છે. શું કીધું? દર્શક એન્ટેના 10 સેમીના અંતરે લાલ અને સફેદ રંગથી રંગવામાં આવે છે. તે ભિન્ન ઘેરા રંગથી રંગવામાં, શું કીધું? લાલ અને સફેદ બે રંગથી તેને એન્ટેનાને રંગવામાં આવે છે, જેથી કરીને આપણે રમતા ખેલાડીઓને દેખાય છે એટલા માટે. પછી છે કાર્ડ. કાર્ડની અંદર યલો કાર્ડ અને રેડ કાર્ડ બરાબર, બે જ કાર્ડ આપવામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે જોઈ લો વોલીબોલનું અંદર મેદાન, નેટ સાથે વોલીબોલનું મેદાન. તેમાં બધી જ માહિતી તમને ઉપર હું કહેવાય ચિત્રોમાં એરામાં લખેલું છે. બધી નેટનું માપ છે, મેદાનનું માપ છે, પોલની લંબાઈ છે, થા બરાબર, એ બધું છે. હવે ત્યાર પછી છે છઠ્ઠો, નેટની ઊંચાઈ બરાબર. તો ઊંચાઈ કેટલી રાખવી જોઈએ? તો નેટની પુરુષ ખેલાડીઓ માટે નેટની ઊંચાઈ 2.43 મીટર અને મહિલા ખેલાડી બહેનો માટે ખેલાડીઓ માટે 2.24 મીટર હોય છે. શું કીધું? પુરુષો માટે બરાબર. ભાઈઓ માટે નેટની ઊંચાઈ જમીનથી બરાબર, જમીનથી નેટની ઊંચાઈ કેટલી હોય છે? 2.43 મીટર અને જે બહેનો માટે 2.24 મીટર હોવી જોઈએ. પછી છે રમા, આ વોલીબોલની અંદર રમાતો દડો. તો દડો કેટલા નંબરનો હોવો જોઈએ? તો દડો નરમ અને સિન્થેટિક બનાવટવાળો હોય છે. ત્યાર પછી